નમસ્કાર સૌને, જય માતાજી. આજે 2023 હંમેશા પોઝિટિવ વાતો કરી છે માટે એટલું ચોક્કસ કહીશ કે 2022નું વર્ષ આપ સૌનું ખૂબ સારું ગયું હશે. જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા રહે, પણ એનો મતલબ એ નથી કે ગયા વર્ષના કડવા અનુભવો સાથે હવે આપણે નવું વર્ષ શરૂ કરવું છે. હું એવું ચોક્કસ માનું છું કે 2023નું વર્ષ આપણા સૌ માટે ખૂબ સારું આવી રહ્યું છે. મેષ રાશિ અને વૃષભ રાશિની વાત કર્યા પછી આપણે સૌ આજે મિથુન રાશિ વિશે જાણીએ. જનરલી જ્યારે કોઈ એક વ્યક્તિ જે ભવિષ્યવેતા છે એ લોકો હંમેશા તમને ગ્રહોના નામે ક્યાંક ને ક્યાંક બીવડાવશે, ડરાવશે કે તમારા જીવનમાં કંઈક આવું થઈ રહ્યું છે માટે ચેતજો. પણ હું તો એવું કહું છું, જે થવાનું હોય થાય, આપણે શું કરવું જોઈએ જેથી આપણા જીવનમાં ખરાબ સમય આવે જ નહીં. માટે આજે આપ સૌ સાંભળો કે મિથુન રાશિ એટલે કે જે લોકો પોતાનું નામ ક, છ અને ઘ થી એટલે કે મિથુન રાશિમાં જન્મેલા લોકો જેની કુંડળીના ત્રીજા સ્થાનમાં ચંદ્ર છે, અથવા તો જે લોકો ક, છ અને ઘ થી ઓળખાય છે એવા લોકો, યાદ રાખો મિથુન રાશિવાળી વ્યક્તિઓના જીવનમાં આ વર્ષ કેવું હશે એની આપણે ચર્ચા કરીશું. જે લોકો ક, છ, ઘ થી ઓળખાય છે અથવા તો જે લોકોની રાશિ મિથુન રાશિ છે એવી વ્યક્તિઓ, આ યાદ રાખવું જરૂરી છે કે દર મહિનાની સુદ ત્રીજ, વદ નહીં, આ યાદ રાખજો, વદ નહીં, સુદની ત્રીજ જે આવે એ ત્રીજના દિવસે મહિનામાં એકવાર કોઈ પણ મંદિરે જઈ મગનું દાન કરશે, એટલે કે ત્યાં મગ મૂકીને આવશે, અથવા તો ત્યાંના પૂજારીને જો 250 ગ્રામ કે 500 ગ્રામ મગ આપશે તો હું એવું માનું છું એના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવશે નહીં. એની સાથે સાથે એવું પણ છે કે જે લોકો વિદ્યાર્થી છે, જે લોકો પોતાના કામ માટે, પરીક્ષા માટે અથવા તો કોઈ ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છે, જે લોકો પોતાના બિઝનેસ માટે કોઈની સાથે મિટિંગ કરવા જઈ રહ્યા છે, જે લોકો પોતાના બાળકોના, પોતાના દીકરા દીકરીના વ્યવસાય માટે એટલે કે સોશિયલ કામ માટે કોઈને મળવા જઈ રહ્યા છે, તો આવા લોકોએ આ દિવસોમાં એ યાદ રાખવું જરૂરી છે કે ગ્રીન કલરનું અથવા તો ગ્રીન કલરના છાંટવાળું કપડું પહેરશે તો હું ચોક્કસ માનું છું કે એમને એમાં સફળતા મળશે. જો શક્ય હોય તો દરેક વ્યક્તિઓએ, જે લોકો મિથુન રાશિમાં જન્મેલા છે અથવા તો જેનું નામ ક, છ, ઘ છે એવા લોકોએ બુધવારે એક ચમચી હળદર દૂધમાં નાખીને પીવાથી એમના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવતી નથી અને 2023નું વર્ષ એમના જીવનમાં સારું આવશે. એની સાથે સાથે આ યાદ રાખવું પણ જરૂરી છે કે જ્યારે પણ તમારી પાસે સગવડતા થાય અથવા તો જો તમારી પાસે સગવડતા હોય તો ક્યારે પણ 1/5 મુખીનો રુદ્રાક્ષ ધારણ કરશો તો પણ તમારા જીવનની અંદરથી ઘણી બધી તકલીફો દૂર થઈ જશે. હવે આ રાશિમાં જન્મેલા જે લોકોના નામ ક, છ કે ઘ ઉપરથી છે અથવા તો જે લોકો મિથુન રાશિમાં જન્મેલા છે એવા લોકોએ આ વર્ષ દરમિયાન શું ન કરવું એની ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો એ છે કે વાસી તેલમાં તળેલો કોઈ પણ ખોરાક ખાવો નહીં. અને એની સાથે સાથે જો જે લોકોની મિથુન રાશિ છે ક, છ અને ઘ થી ઓળખાય છે એવા લોકોના ઘરમાં જો કોઈ પણ નળ ટપકતા હોય તો એ નળ ટપકતા બંધ થાય એવી વ્યવસ્થા કરશે તો હું ચોક્કસ માનું છું કે 2023ના વર્ષમાં એમના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આવે. સાથે સાથે આ યાદ રાખજો કે જેવું આપણે વિચારીએ છીએ ભગવાન એવું જ આપે છે. માટે હંમેશા પોઝિટિવ વેમાં વિચારશો તો ચોક્કસ તમારું સારું થશે. જય માતા. शादी की समस्या हो या फिर अभ्यास, नौकरी और बिजनेस में तकलीफ हो, 30 वर्ष के अनुभवी ज्योतिष शास्त्री श्री शैलेंद्र सिंह जी वाघेल बापू का संपर्क करके सभी प्रश्नों के सटीक समाधान प्राप्त करें। 54 देशों में ज्योतिष शास्त्र द्वारा भारत की संस्कृति का प्रचार प्रसार करने वाले
विश्व प्रसिद्ध ज्योतिषी श्री शैलेंद्र सिंह जी वाघेला बापू का संपर्क करें और आपकी हर परेशानी का सचोट हल पाए। मेहनत का फल पाने में ग्रह और कुंडली बहुत महत्वपूर्ण भूमिका निभाते हैं, इसीलिए 30 साल के अनुभवी ज्योतिषी श्री शैलेंद्र सिंह जी वाघेला बापू का संपर्क करके सच्चा मार्गदर्शन प्राप्त करें। क्या ग्रहों के अशुभ प्रभाव से परेशान है तो अब पूजा विधि के खर्च किए बिना ही सचोट समाधान पाए। आज ही विश्व प्रसिद्ध ज्योतिषी श्री शैलेंद्र सिंह जी वाघेला बापू का संपर्क करें। शू आप मानो छो के मेहनत अने अपेक्षाना प्रमाणमां वधु फळ अने सफळता मळवी जोईए, तेमज नसीब वधारे साथ आपे तो? दुनियानी दरेक व्यक्ति पोतानुं भाग्य बदलवानी कोशिश करे छे, अने हुं चोक्कस मानुं छुं के भाग्य पण बदलाय छे। तो केवी रीते? कुल त्रण रीते भाग्य बदलाय छे, ग्रहोथी, कर्मो द्वारा अने भूमि थकी। આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી। આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી। તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ। તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે। ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ। આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો। વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો। બાપુ સ્વર્ગ, 305 ચિત્રરથ કોમ્પ્લેક્સ, નિયર હોટેલ પ્રેસિડેન્ટ, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ। મોબાઈલ 9898988868, ઈમેલ ggbapu@yahoo.com।